હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 6 રોકડ પ્રમાણપત્રક અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ જોઈશું. સૌપ્રથમ તો આઈએમપી સમ્સ. આઈએમપી સમ્સમાં 16, 18, 19, 20 અને 21 તેમજ આપણે 3 પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો હોય છે. કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. સૌપ્રથમ તો કામગીરી પ્રવૃત્તિ. તેમાં નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાની વિગતો આવે છે. તેમજ ચાલુ મિલકત અને ચાલુ દેવાના ફેરફારો પણ નોંધવામાં આવે છે. તેમાં આ મુજબનું ફોર્મેટ હોય છે. સૌપ્રથમ નફા નુકસાન ખાતાની આખર બાકી, એમાંથી બાદ નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી, એટલે આપણે મળે છે ચાલુ વર્ષનો નફો. તેમાં ઉમેરો થાય છે બિન રોકાણ ખર્ચા અને જોગવાઈઓ. બાદ થશે બિન કામગીરી આવકો, એટલે આપણે મળશે કાર્યશીલ મૂડી પહેલાંનો નફો. ત્યારબાદ ઉમેરો થશે ચાલુ મિલકતોમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો. અને બાદ થશે ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. તેવી જ રીતે આવે છે રોકાણ પ્રવૃત્તિ. તો રોકાણ પ્રવૃત્તિમાં પાકા સર્વે અને ચાલુ મિલકતો સિવાયની મિલકતોમાં જે ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. તેમજ રોકાણ પર વ્યાજ, રોકાણ પર ડિવિડન્ડ વગેરે જેવી બાબત નોંધવામાં આવે છે. તેનું ફોર્મેટ છે ઉમેરો થશે મિલકતોનું વેચાણ અને બાદ થશે મિલકતોની ખરીદી. તેવી જ રીતે નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિમાં પાકા સર્વે એમાં મૂડી દેવા બાજુની બાબતો નોંધવામાં આવે છે. ચાલુ દેવા સિવાયની બધી બાબતો, તેમાં જ છે ડિવિડન્ડ અને ડિબેન્ચર વ્યાજ પણ નોંધવામાં આવે છે. તેમાં ઉમેરો થશે છે ડિબેન્ચર બહાર પાડતા થયેલા વખત અને બાદ થશે છે ડિબેન્ચર પર તેમજ લોનની પરત. તો આજે આપણે ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રકનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.